હેલો સ્ટુડન્ટ્સ ગયા લેક્ચરમાં આપણે પર સ્પર્શકના સમીકરણો મેળવા અને ત્યાર પછી એને આધારે પ્રશ્નો ગણા એ જ પ્રશ્નોમાં આજે આગળ વધીએ અહીંયા આપણને શું કીધું છે પર વલય વાય બરાબર એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી ના બિંદુ ટુ થ્રી આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો હવે તમને ખ્યાલ આવી ગયો છે આવું કોઈ સમીકરણ છે તો એ પર્વલય જ દર્શાવે આદ્વિઘાત સમીકરણ એ પર્વલય જ દર્શાવે એના કયા બિંદુ આગળના ટુ થ્રી આગળના સ્પર્શકનું સમીકરણ મેળવવું છે બિંદુ તો આપેલું જ છે ઢાળ મેળવવાનો પણ જોઈએ આ બિંદુ શું પર્વલય પર છે તો તો ઢાળ મેળવવો સહેલો થઈ જશે ચાલો અહીંયા એકની જગ્યાએ ટુ મૂકું તો શું થશે ચાર ઓછા ચાર વધતા ત્રણ તો વાય ઇજલ ટુ ત્રણ તો એનો મતલબ બિંદુ ક્યાં છે પરવલય પર જ તો આપણે ઢાળ મેળવી શકીએ તો ઢાળ કઈ રીતે મેળવીશું પરવલયનું સમીકરણ છે વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી હું શું કરું વિકલન કરું તો ઢાળ મળશે ડી બાય ડી એક્સ બરાબર શું થશે ટુ એક્સ માઇનસ ટુ તો માટે કયા બિંદુ આગળ તો ડીવાય બાય એટ પોઈન્ટ ટુ થ્રી બિંદુ ટુ થ્રી આગળ તો ટુ થ્રી આગળના સ્પર્શકનો ઢાળ તો એક્સ ટુ મૂકીએ વાય તો છે જ નહીં તો અહીંયા શું થશે તો એ થશે ફોર માઇનસ ટુ તો એ ટુ ચાલો આ મને એમ મળી ગયો બિંદુ તો ખબર જ છે તો માટે સ્પર્શકનું સમીકરણ સીધું જ લખીએ સ્પર્શકનું સમીકરણ શું થશે વાય માઇનસ વાય વન બરાબર એમ એમ એટલે ટુ એક્સ માઇનસ એક્સ વન તો આ થયું વાય માઇનસ થ્રી બરાબર ટુ એક્સ માઇનસ ફોર તો આ થયું ટુ એક્સ માઇનસ વાય માઇનસ વન બરાબર ઝીરો આ શું મેળવું મને સ્પર્શકનું સમીકરણ ચાલો આગળ વધીએ પરવલય એક્સ બરાબર વાય સ્ક્વેર પ્લસ થ્રી વાય પ્લસ ટુ બરાબર સોરી ના એક ઢાળ ધરાવતા સ્પર્શકનું સમીકરણ મેળવો ચાલો આ વખતે મને ઢાળ આપી દીધો એક એનો મતલબ હું અહીંયા ડી વાય બાય એક્સ આ મને શું કહી દીધું તો વન પણ કયા બિંદુ આગળ તો એ બિંદુ જ મને નથી ખબર તો અહીંયા ડીવાય બાય ડી એક્સ હું એક્સ વન વાય વન બિંદુ આગળનો ઢાળ એ એક છે એવું માની લઉં ચાલો કેમ કે આજ તો એમ છે તો હું જો બિંદુ મેળવી લઉં તો પણ મને સ્પર્શકનું સમીકરણ મળી શકે બિંદુ કેમ મળશે

પ્લસ થ્રી વાય બાય ડીએક્સ તો ડીવાય બાય ડીએક્સ કોમન લઈએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું થશે વન અપન ટુ વાય પ્લસ થ્રી આપણે કયા બિંદુ આગળની વાત કરીએ છીએ એક્સ વન વાય વન તો અહીંયા હું લખું ડીવાય બાય એટ પોઈન્ટ એક્સ વન વાય વન તો એ શું થશે તો એ થશે વન અપન ટુ વન પ્લસ થ્રી પણ એક્સ વન વાય વન આગળની ઢાળ એ તો ખબર છે એ તો વન છે તો ઇઝ ઇક્વલ ટુ વન તો માટે આપણે અહીંયા શું કહી શકીશું

ચાલો વાય વનની કિંમત હું આ જે સમીકરણ છે એમાં મૂકું તો મને એક્સ વન મળશે સમીકરણ તો અહીંયા શું હતું એક્સ બરાબર વાય સ્ક્વેર પ્લસ થ્રી વાય પ્લસ ટુ તો એક્સ વન બરાબર વાય વન અહીંયા મૂકું તો માઇનસ વનનો સ્ક્વેર વન માઇનસ થ્રી પ્લસ ટુ તો એક્સ વન બરાબર ઝીરો તો માટે સ્પર્શ બિંદુ એ મને મળી ગયું એ શું થયું તો એક્સ વન વાય વન માઇનસ વન તો માટે અહીંયા આપણે કહી શકીએ સ્પર્શકનું સમીકરણ એ શું થશે વાય માઇનસ વાય વન તો વાય વન એટલે અહીંયા થશે માઇનસ વન તો વાય પ્લસ વન બરાબર એમ એમ કેટલા છે વન એક્સ માઇનસ તો આ થયું વાય પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ તો આ એક્સ માઇનસ વાય માઇનસ વન બરાબર ઝીરો આ મને મળ્યું સ્પર્શકનું સમીકરણ ચાલો આગળ વધીએ પર વલે વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ પર બિંદુ વન માઇનસ વનમાંથી દોરેલા સ્પર્શકનું સમીકરણ મેળવો ચાલો શું કરીએ વન માઇનસ વન આનું સમાધાન કરે છે ચેક કરીએ એક્સ બરાબર વન મૂકીએ તો અહીંયા કેટલા થશે વન માઇનસ પ્લસ ટુ તો એ તો ઝીરો એનો અર્થ બિંદુ સમાધાન કરતું નથી તો બિંદુ ક્યાં છે પર્વ બહાર છે અને હવે આપણે એ બિંદુમાંથી સ્પર્શકનું સમીકરણ મેળવવું છે તો અહીંયા છતાં પણ બિંદુ તો ખબર જ છે તો ઢાળ ધારી લઈએ તો અહીંયા હું લખું ધારો કે સ્પર્શકનો ઢાળ એમ છે તો માટે સ્પર્શકનું સમીકરણ શું થશે વાય માઇનસ વાય વન એટલે અહીંયા થાય વાય પ્લસ વન બરાબર એમ ઇન્ટુ એક્સ માઇનસ વન તો આ શું થશે વાય પ્લસ વન બરાબર એમએક્સ માઇનસ એમ ચાલો હવે હું વાયને કરતાં બનાવી દઉં તો વાય બરાબર શું થશે એમ એક્સ માઇનસ એમ વન હવે આપણે શું કરીએ તો આપણે એમ મેળવવો છે તો એ માટે આપણે તમને જો યાદ હોય તો સ્પર્શક મેળવવા માટેની થિયરી સમીકરણ તારવવા માટેની થિયરી યુઝ કરી હતી અહીંયા વિચારીએ હું શું કરું સ્પર્શ બિંદુ માટેનો વિચાર કરું તો સ્પર્શ બિંદુ માટે વાયની આ કિંમત ક્યાં મૂકી દઉં

ત્યાર પછી પ્લસ ટુ પ્લસ વન તો પ્લસ થ્રી પ્લસ એમ બરાબર ઝીરો તો આ તો એક્સનું દ્વિઘાત સમીકરણ થયું પણ આ જે દ્વિઘાત સમીકરણ છે એના માટે તો શું કહેવાય છે કેમ કે સ્પર્શક સ્પર્શ બિંદુની વાત કરીએ છીએ તો ડી બરાબર ઝીરો અને ડી જીરો તો બી સ્ક્વેર એટલે થ્રી પ્લસ એમ ઓલ સ્ક્વેર માઇનસ ફોર એ તો વન અને સી એટલે થ્રી પ્લસ એમ બરાબર જીરો હું થ્રી પ્લસ એમ એક વખત કોમન લઉં તો અહીંયા થયું થ્રી પ્લસ એમ માઇનસ ફોર બરાબર ઝીરો તો આ થયું થ્રી પ્લસ એમ અને અહીંયા થયું એમ માઇનસ વન બરાબર જીરો

વાય પ્લસ વન બરાબર આ વખતે ઢાળ લવ વન એક્સ માઇનસ વન તો આ થયું વાય પ્લસ વન બરાબર માઇનસ થ્રી એક્સ પ્લસ થ્રી તો આ થયું થ્રી એક્સ પ્લસ વાય માઇનસ ટુ બરાબર ઝીરો તો મને આ રીતે એક સ્પર્શકનું સમીકરણ મળ્યું અને અહીંયા મળશે એક્સ પ્લસ સોરી એક્સ માઇનસ વાય માઇનસ ટુ બરાબર ઝીરો તો આ રીતે સ્પર્શકના સમીકરણો મળી શકે ચાલો આગળ વધીએ પરવલય વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ નો રેખા વાય બરાબર એક્સ માઇનસ ટુથી ન્યૂનતમ અંતર મેળવો ચાલો પરવલયનું રેખાથી આપણે ન્યૂનતમ અંતર મેળવવું છે હવે જુઓ અહીંયા કોન્સેપ્ટ કેવો હશે આ જે પર્વલય છે એ કેવું હશે જુઓ સમજો આ પ્રકારનો એક પરવલય છે અને અહીંયાથી એક રેખા પસાર થતી હશે સમજો કે આવી એક રેખા પસાર થઈ છે હવે પરવલયનું આ રેખાથી ન્યૂનતમ અંતર ક્યારે મળશે સમજો કે અંતર એટલે તો લમ અંતરની જ આપણે વાત કરીએ છીએ તો એ ન્યૂનતમ ક્યારે હશે જ્યારે અહીંયાથી આ એક અંતર હું લઉં સમજો આ મને ન્યૂનતમ મળે છે આ ન્યૂનતમ છે એ કઈ રીતે નક્કી કરીશું તો જ્યારે આ જે પર વલય ઉપરનો બિંદુ છે એમાંથી હવે જે વાત છે કેવી વાત છે તો આ સ્પર્શક છે કેવો હોવો જોઈએ સમાંતર હોવો જોઈએ આપેલી રેખા વાય બરાબર એક્સ ટુ ને તો હવે મને અહીંયા આ સ્પર્શકનો ઢાળ તો મળી ગયો ઢાળ કેટલો છે એમ બરાબર વન કેમ કેમ કે બંને રેખાઓ સમાંતર છે તો હવે મારે ખાલી શું કરવાનું ન્યૂનતમ અંતર માટે તો એક ઢાળવાળો જે સ્પર્શક છે એ સ્પર્શકના સ્પર્શ બિંદુના યામ મારે મેળવવાના એટલે મને શું મળશે એ બિંદુથી આ રેખાનું લમ અંતરે ન્યૂનતમ અંતર મળશે ચાલો એ માટે શું કરીશું હું આ જે બિંદુ છે એને ધારી લઉં પી ઓફ એક્સ વન વાય વન તો આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મને આ સમીકરણ પરથી પણ મળે કઈ રીતે વાય બરાબર અહીંયા છે એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ હું શું કરું વિકલન તો ડી વાય બાય ડી એક્સ બરાબર ટુ એક્સ પ્લસ થ્રી કયા બિંદુ આગળની વાત કરીએ છીએ ડી બાય ડી એક્સ એટ પોઈન્ટ એક્સ વન વાય વન તો એ શું થશે તો એ થશે ટુ એક્સ વન પ્લસ થ્રી પણ એ ઢાળ મને શું આપેલો છે વન અહીંયા વન આપેલો જ છે તો માટે અહીંયા શું થશે ટુ એક્સ વન બરાબર માઇનસ ટુ તો એક્સ વન બરાબર માઇનસ વન ચાલો એક્સ આમ મેળો એ એક્સ વાયની કિંમત આ સમીકરણમાં મૂકીએ તો વાય વન મને મળશે એ શું છે માઇનસ વન મૂકીએ તો વન માઇનસ થ્રી પ્લસ ટુ તો વાય વન કેટલો થયો તો એ થયો જીરો તો માટે આ જે બિંદુ છે એ કયું તો એ મળું માઇનસ વન જીરો માટે અહીંયા હું લખું પી ના યામ તો એ મળ્યા માઇનસ વન જીરો અને હવે આ બિંદુથી આ જે રેખા છે એનો લંબ અંતર ન્યૂનતમ થાય તો અહીંયા આપણે લખીએ ન્યૂનતમ અંતર તો એ અંતર આપણે મેળવીએ ઇઝ ઇક્વલ ટુ બિંદુને મૂકીએ રેખાના સમીકરણમાં રેખાને લખીએ એક્સ માઇનસ વાય માઇનસ ટુ બરાબર ઝીરો તો માનાંકમાં અહીંયા લખીએ માઇનસ વન માઇનસ ઝીરો માઇનસ ટુ ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ ઓફ વન પ્લસ વન તો આ થયું થ્રી બાય અંડર રૂટ ટુ તો આ જે અંતર મેળવું એ ન્યૂનતમ અંતર મેળવું તો છે બહુ સિમ્પલ તો આ રીતે આપણે આવા પ્રશ્નો ગણી શકીએ ચાલો આગળ વધીએ

આ એ કયો થશે વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ અને આ જે વક્ર છે એ થશે એક્સ સ્ક્વેર બરાબર ફોર એ વાય બંનેના સામાન્ય સ્પર્શકની વાત છે તો એ તો કેવો સમજો અહીંથી હું દોરું તો આ રીતે કોઈ રેખા એ બંનેનો સામાન્ય સ્પર્શક હોવી જોઈએ અહીંયા થોડી સરખી ગોઠવણી કરી કાઢું ઓકે સમજો તો આ રેખા બંનેનો સામાન્ય સ્પર્શક હશે ચાલો પણ આ મેળવીશું કઈ રીતે એવો કયો કોન્સેપ્ટ અહીંયા યુઝ કરીએ મને આ પર્વ લય છે વાય બરાબર એમ એક્સ પ્લસ એ બાય એમ અહિયાં હું લખું પર્વ લય વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ ના સ્પર્શક સમીકરણ તો એ ઓકે હવે મારે મેળવવાનું શું રહ્યું ખાલી એમ એ મારે બીજો એક કોન્સેપ્ટ આ જે પર્વ સ્પર્શક છે એ પાછો કોનો આ પર્વ લઈને પણ સ્પર્શે છે તો હું શું કરું તો પાછો અગાઉ કોન્સેપ્ટ યુઝ કરો તો યાદ કરો શું કે ભાઈ રેખા છે એ આને સ્પર્શે તો સ્પર્શ બિંદુના યામ વિશે હું વિચારી શકું એ માટે શું કરું આ રેખાની જે કિંમત છે એ આ પર્વ લઈને સમીકરણમાં મૂકું તો અહીંયા હું લખું આ છે એક્સ સ્ક્વેર બરાબર ફોર એ વાય એનો પણ આ રેખા સ્પર્શક થાય તો એમાં વાયની કિંમત મૂકવું તો શું થશે એક્સ સ્ક્વેર બરાબર ફોર એ અહીંયા એમ એક્સ પ્લસ એ બાય એમ સાદુરૂપ આપું તો એક્સ સ્ક્વેર માઇનસ ફોર એ એમ એક્સ અને અહીંયા શું થશે માઇનસ ફોર એ સ્ક્વેર બાય એમ બરાબર જીરો આ તો શું થયું એક્સનું દ્વિઘાત સમીકરણ હવે તો આ દ્વિઘાત સમીકરણ માટે શું કહી શકીએ ડી બરાબર જીરો તો ડી બરાબર 0 તો ડી માટે કેમ કે સ્પર્શ બિંદુ તો એક જ હોવાનું તો ડી 0 ડી એટલે બી સ્ક્વેર તો અહીંયા થશે સોળ એ સ્ક્વેર એમ સ્ક્વેર માઇનસ ફોર એ તો વન સી એટલે માઇનસ ફોર એ સ્ક્વેર બાય એમ બરાબર ચાલો એ સ્ક્વેર એ સ્ક્વેર તો કેન્સલ થયા અહીંયા સોળ સોળ પણ કેન્સલ તો કેન્સલ જ કરી નાખીએ એ સ્ક્વેર એ પણ કેન્સલ થયા તો વધુ તો એમ અહીંયા પ્લસ વન અપન એમ બરાબર ઝીરો તો માટે એમ સ્ક્વેર બરાબર માઇનસ વન અપન એમ તો અહીંયા હું શું કહીશ એમ ક્યુબ બરાબર માઇનસ વન તો અહીંયા આપણે કહીએ એમ બરાબર માઇનસ વન મળી ગયો ઢાળ તો આ એમની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ તો અહીંયા આપણે લખીએ પરિણામ એક પરથી સામાન્ય સ્પર્શકનું સમીકરણ તો શું થશે વાય બરાબર માઇનસ આપણે લખીએ સ્પર્શકનું સમીકરણ આગળ વધીએ સમજો પ્રશ્ન છે પર વલય વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ નો સ્પર્શક એક્સ એક્સ ને બિંદુ ટી માં અને શીરો બિંદુ એ આગળના સ્પર્શકને બિંદુ પીમાં છેદે છે કે જેથી લંબચોરસ ચોરસ ટી એ પી ક્યુ બને તો ક્યુનું બિંદુ ઘણ મેળવો ચાલો આકૃતિ દોરીએ સૌથી પહેલાં તો ઘણી બધી માહિતી આપેલી છે અહીંયા તો સમજો આક્ષો વાય અહીંયા એક્સ અક્ષ અને પરવલય દોરીએ સમજો આ પરવલય હવે આપણને કીધું છે અહીંયા શીરો બિંદુ એ છે અને પરવલયનો સ્પર્શક એક ને બિંદુ ટીમાં છે આ એક શક્સ આ વાય એક્સ એક સ્પર્શક દોરી કાઢું સમજો કે આ સ્પર્શક છે એ એક ને બિંદુ ટીમાં શીરો બિંદુ એ ને શખ્સને ટીમાં અને શિરોબિંદુ બિંદુ આગળના સ્પર્શકને બિંદુ ટીમાં સ્પર્શે છે તો આપણે શું કરવાનું છે ટી એ પી ક્યુ ટી એ પી તો છે જ પણ ક્યુ એવી રીતે લેવાનો કે જેથી શું થાય લંબ ચોરસ બને તો સમજો એ ક્યુ કઈ રીતે લઈશું તો એ અહીંથી આ રીતે અને અહીંથી આ રીતે આપણે લેવો પડે તો જ અહીંયા શું થશે લંબ ચોરસ બનશે તો આપણે હવે ક્યુનું બિંદુગણ મેળવવાનું છે શું કરીએ ચાલો સ્ટેપ્સ તો આપણને આવડે જ છે જેનું બિંદુગણ મેળવવાનું હોય એના આમ શું કરીશું એ જ કે હવે સમજો કે સ્પર્શકનું સમીકરણ પર્વ તો આ જ છે તો સ્પર્શક થવો જોઈએ વાય બરાબર એમ એક્સ પ્લસ એ બાય એમ સ્પર્શક આવો જ થવો જોઈએ અને જો સ્પર્શક આવો થાય તો પીના યામ હું શું કહીશ તો પીના યામ વખતે હું શું કરીશ તો એક્સ ઝીરો મૂકીશ તો વાય થયું એ બાય એમ તો જીરો એ બાય એમ તે જ રીતે ટીનો યામ પણ મને મળે એ કઈ રીતે મળે છે અહીંયા વાય જીરો મૂકીશ તો વાય જીરો મૂકીએ તો શું થાય જુઓ વાય બરાબર જીરો મૂકીએ તો એમ પ્લસ એ બાય એમ બરાબર ઝીરો તો અહીંયા એમ એક્સ બરાબર માઇનસ એ બાય એમ એમને છેદમાં જવા દઉં તો ટી થશે માઇનસ એ બાય એમ સ્ક્વેર અને 0 તો આ મને મળ્યા ટીનાયામ હવે હું શું કરું તો ટીના અને પીનાયામ એ બીજી પણ એક રીતે મળી શકે ક્યુ પરથી પીનાયામ શું થાય તો એ થાય ઝીરો કે અને ટીના આમ શું થશે એચ ઝીરો તો હું અહીંયા સરખાવી શકું એચ બરાબર તો શું થવું જોઈએ માઇનસ એ બાય એમ સ્ક્વેર અને કે બરાબર થવું જોઈએ એ બાય એમ ચાલો એચ અને કે વચ્ચેનો સંબંધ મેળવવો છે શું કરીએ એમ જ દૂર કરવાનો રહ્યો તો એમને અહીંથી હું કરતા બનાવું તો એમ બરાબર શું થશે એના છેદમાં કે એમની કિંમત હું અહીંયા મૂકું તો એચ બરાબર માઇનસ એ અને એમ સ્ક્વેર એટલે એ સ્ક્વેર બાય કે સ્ક્વેર તો અહીંયા એચ બરાબર માઇનસ કે સ્ક્વેર બાય એ તો અહીંયા શું થશે કે સ્ક્વેર બરાબર માઇનસ એ એચ ઓકે મળી ગયો એચ કે વચ્ચેનો છબન છેલ્લો સ્ટેપ એચ કેની જગ્યાએ મૂકીએ એક્સ વાય તો અહીંયા હું લખી શકું ક્યુનું બિંદુગણ તો એ શું થશે વાય સ્ક્વેર બરાબર માઇનસ એક્સ તો ક્યુ એ પણ કેવું બિંદુગણ બનાવે તો દેખીતું છે આ પણ કેવું છે પર્વલય જ પણ કઈ બાજુનો તો ડાબી બાજુનો પર્વલય આવું જ ક્યુનું બિંદુગણ થશે તો આ રીતે સ્પર્શકને આધારે અલગ અલગ દાખલાઓ પૂછાઈ શકે તો આ બધા જ પ્રશ્નો તમે બુકમાં લખજો અને ફરી એક વખત રીડિંગ કરજો એટલે તમને થિયરી વધુ સારી રીતે સમજાય આવતા લેક્ચરમાં પર્વ લઈને અભિલંબ વિશે અભ્યાસ કરીશું આજે એટલું જ